मित्रों हूँ शार्दुल ठाकर श्री सी एस एस आई टेक्निकल इंस्टीट्यूट जीआईए आईटीआई प्रांती तरफ थी लेवामां आवता ऑनलाइन लेक्चर्स नी सीरीज में आप सौनु स्वागत करू छू। मित्रों आज हूँ तमारी साथे जे विषय पर चर्चा करवा माटे अहीं उपस्थित थयो छूं ते जावास्क्रिप्ट नी अंदर पॉपअप बॉक्सिस ने उपयोग में केवी रीते लावी शकाय तेनी वात मारे मित्रों तमारी साथे आज करवानी छे। अहींया पॉपअप बॉक्सिस उपयोग एडवर्टाइजमेंट मैसेजिस डिस्प्ले करवा थाय छे। पॉपअप बॉक्सिस जे छे एनी विशेषता ए छे के वेब पेज में ज डिस्प्ले न थता मैसेज अथवा एडवर्टाइज ने डिस्प्ले करवा माटे अलग विंडो नो उपयोग करे छे। आ एनी सौथी मोटा मोटी विशेषता छे। अने आवी एडवर्टाइजमेंट डिस्प्ले करवा माटे जे पॉपअप बॉक्सिस जे छे ए अमुक वखते यूजर ने मुश्किली पण उभी करता होय छे। આવા પોપઅપ બ્લોક્સ ટાઈમર ઉપર પણ આધારિત હોય છે અને આપમેળે નવી વિન્ડોમાં ડિસ્પ્લે થતા હોય છે। આવી પોપઅપ વિન્ડોને બનાવવા માટે મિત્રો જાવાસ્ક્રિપ્ટમાં મુખ્યત્વે ત્રણ મેથડ્સનો ઉપયોગ થાય છે। ત્રણ ફંક્શન્સ જાવાસ્ક્રિપ્ટ તમને પ્રોવાઈડ કરે છે। એક છે એલર્ટ, કન્ફર્મ અને પ્રોમ્પ્ટ। અને આ ત્રણે ત્રણ મેથડ્સને આપણે અગાઉના ચેપ્ટર્સની અંદર આઉટપુટ ઇનપુટ ફંક્શન તરીકે આપણે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। ફરીથી આપણે એની આજ બાબતને આપણે ફરી સમજવાનો મિત્રો પ્રયત્ન કરીશું। જોઈએ પ્રોગ્રામર માટે કોઈ પણ લેંગ્વેજ શીખતી વખતે અથવા તો પ્રોગ્રામ બનાવતી વખતે કોઈ કિંમતો પ્રોગ્રામમાં ઇનપુટ તરીકે બહારથી દાખલ કરવી પડે છે અથવા તો જનરેટ થતા રિઝલ્ટને યુઝર સુધી પહોંચાડવા માટે જાવાસ્ક્રિપ્ટ અમુક ફંક્શન પ્રોવાઈડ કરે છે જેનો ઉપયોગ આપણે વારંવાર કરવો પડશે અને જેને ઇનપુટ આઉટપુટ ફંક્શન કહીએ છીએ। આવા ત્રણ ઇનપુટ આઉટપુટ ફંક્શન જાવાસ્ક્રિપ્ટની અંદર ઉપયોગમાં લેવાય છે। એક છે એલર્ટ, બીજું છે કન્ફર્મ અને ત્રીજું છે પ્રોમ્પ્ટ। તો પહેલા વાત કરીએ એલર્ટ ફંક્શનની। એલર્ટ ફંક્શનના ઉપયોગ દ્વારા વેબ પેજમાં દરેકે એક એલર્ટ બોક્સ દેખાય છે। એલર્ટ બોક્સ એટલે કે એલર્ટ બોક્સનો ઉપયોગ તૈયાર પરિણામોને યુઝરને દેખાડવા માટે થાય છે અને એલર્ટ ફંક્શનમાં મેસેજ વેલ્યુ અથવા વેરિયેબલની કિંમત એલર્ટ બોક્સની અંદર ડિસ્પ્લે કરી શકાય છે। એલર્ટ બોક્સની અંદર ડિસ્પ્લે કરી શકાય છે દાખલા તરીકે અહીંયા હું લખીશ વેરિયેબલ એક્સ બરાબર ઝીરો અને હવે અહીંયા સપોઝ કે અહીંયા 20 લખી ચલો એક્સ ઇક્વલ ટુ 20 અને અહીંયા હું લખીશ એલર્ટ ફંક્શન, એલર્ટ ફંક્શન પૂરું અને અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેસેજ લખીશ વેલ્યુ। પહેલાં આપણે એવો મેસેજ લખીએ એલર્ટની અંદર ધીસ ઇઝ માય ફર્સ્ટ જે સ્ક્રિપ્ટ પ્રોગ્રામ, આ એક એલર્ટ થયું। હવે જો અહીંયા આગળ તો જો એલર્ટ ફંક્શન આવ્યું ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ અને હવે અહીંયા હું વેરિયેબલની કિંમત પણ પ્રિન્ટ કરવા પ્રયત્ન કરીશ। બીજું એલર્ટ ફંક્શન મૂકીશ એલર્ટ। જો મારી આવી પદ્ધતિ છે, હું હંમેશા આવી પદ્ધતિ પ્રોગ્રામ લખું છું। કોઈ પણ ફંક્શન લખીએ તો ફંક્શનના કૌંસ કરી જ દેવાના, ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડબલ ઇન્વર્ટેડ કોમા કરી જ દેવાના, પછી વચ્ચે જ લખવાનું, તો કોઈ દિવસ ભૂલ પડવાની સંભાવના રહેતી નથી। એલર્ટ વેલ્યુ ઓફ એક્સ is value of x is અહીંયા તમારે આટલો મેસેજ તમારો થઈ ગયો વેલ્યુ ઓફ x એ તમારો મેસેજ થઈ ગયો। હવે તમારે x ની કિંમત છાપવી છે તો અહીંયા પ્લસ ની નિશાની કરવાની, એટલે એનો મતલબ એવો થયો કે વેલ્યુ ઓફ x નામની સ્ટ્રિંગ તો છાપવાની જ। આને સ્ટ્રિંગ કહેવાય, ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે કંઈ પણ મૂક્યું હોય એને સ્ટ્રિંગ કહેવામાં આવે અને આ સ્ટ્રિંગ છે તે તમે જે કંઈ પણ મૂકો એ બધું એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરી આપે, એને કંઈ જોવા દે
એને કોઈ લેવા દેવા નથી, એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરી આપે. પણ અહીંયા આગળ તમારે કોની વેલ્યુ છાપવાની છે? એક્સની. તો તમે અહીંયા આગળ આ રીતે મૂકી શકો, તો વેલ્યુ ઓફ એક્સ ઇઝ સો એન્ડ સો પ્લસ કરીને મૂકી દેવું પડે. તો અહીંયા હવે જ્યારે તમે તમારા કમ્પાઈ બ્રાઉઝર પાસે જશો અને એને રન કરશો, ત્યારે પહેલો તો મેસેજ બતાવશે, ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવાસ્ક્રિપ્ટ. જો અહીંયા આગળ ધીસ ઇઝ માય ફર્સ્ટ એસટી જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ એવું લખાયું છે, એનો મતલબ એવો નથી કે કંઈ તમે જો તમે જે મેસેજ લખશો ને એ બતાવશે. અને કોઈ મેસેજ સાથે કોઈ લેવા દેવા નથી, સ્ટ્રીંગ સાથે કોઈ લેવા દેવા નથી. એ કોઈ તમારી ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલી સ્ટ્રીંગ માટે ક્યારે એલર્ટ બતાવશે નહીં. અને તરત અહીંયા બીજું સ્ટ્રીંગ બતાવી, બીજું એલર્ટ બોક્સ આવ્યું, વેલ્યુ ઓફ એક્સ ઇઝ 20. વેલ્યુ ઓફ એક્સ ઇઝ 20. તો આ રીતે તમે એલર્ટ બોક્સનો ઉપયોગ કરી શકો. જો અહીંયા આગળ મારાથી ભૂલથી શું લખાઈ ગયું છે, ફર્સ્ટ FIRST લખવાનું હોય, TST લખાઈ ગયું છે. તમે અહીંયા એવું પણ લખી ગયો, એવું પણ લખી શકો, આ મારો પ્રથમ જાવા સ્ક્રિપ્ટ નો પ્રોગ્રામ છે. તમે આવું પણ લખી શકો, એના માટે તમને કોઈ એરર નહીં બતાવે, કારણ કે એ તો સ્ટ્રીંગ છે. આ મારો પ્રથમ જાવા સ્ક્રિપ્ટ નો પ્રોગ્રામ છે, એ સ્ટ્રીંગ છે, એને કોઈ લેવા દેવા નથી. હા, તમે એલર્ટની અંદર ભૂલ કરો અને એલર્ટની અંદર ટી લખવાનો કાઢી નાખો તો એને લોચો પડે, તો એ ત્યાંથી એક્ઝિક્યુશન કરશે જ નહીં. જો બીજું એલર્ટ સાચું છે, છતાં પણ એ પહેલું એલર્ટ ખોટું હોવાના કારણે ત્યાંથી એક્ઝિક્યુશન એને અટકાવી દીધું. એને ક્યાં વાંકવું પડ્યું? એ ટીનો સ્પેલિંગ ખોટો લખ્યો ત્યાં એને વાંકવું પડ્યું, અને એટલા માટે એણે બીજું એલર્ટ પણ ઉપયોગમાં લઈ લીધું નહીં. એટલે જ્યાંથી ભૂલ પડે ત્યાંથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન અટકાવી દે છે. આ કમ્પાઇલરની લાક્ષણિકતાઓ છે. પણ ઇન્ટરપ્રિટર છે, અહીંયા આગળ જાવાનું જે છે એ ઇન્ટરપ્રિટર છે, એ દરેક જણાએ યાદ રાખવું જોઈએ. હવે તમને બંને બતાવશે, મારો પ્રથમ પ્રોગ્રામ છે અને એક્સ ઇક્વલ ટુ 20, બરાબર છે. તો આ જે છે એ એક એલર્ટ ફંક્શન થયું. એ જ રીતે મિત્રો બીજું એક ફંક્શન છે, અહીંયા વાંચી લઈએ આપણે જે લખ્યું છે, તો કંઈ રહી ના જાય. વેબ પેજ ઉપર જ્યારે મેસેજ ડિસ્પ્લે કરવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ફંક્શન પણ ઉપયોગમાં લઈ શકાય છે. અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને એલર્ટ ફંક્શન બંનેમાં તફાવત એ છે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ફંક્શન વેબ પેજ ઉપર અથવા મેસેજ સીધો જ ડિસ્પ્લે કરી દે છે, જ્યારે એલર્ટ ફંક્શન દરેક મેસેજ બોક્સમાં ડિસ્પ્લે કર્યા પછી યુઝરનું ધ્યાન આકર્ષિત કરે છે. એટલે કે યુઝર જ્યાં સુધી ઓકે પર ક્લિક ન કરે ત્યાં સુધી આગળની લાઇનને અમલમાં કરવામાં આવશે નહીં. બરાબર, ધ્યાન આપજો. એલર્ટ અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, જો આનું આ જ ફંક્શન બીજું એક ફંક્શન છે જેને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કહેવામાં આવે છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કહેવામાં આવે છે. તો હવે એલર્ટ ફંક્શન અહીંયાથી તમે કાઢી નાખો અને લખો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, તો હવે અહીંયા તમારા માટે ઊભું નહીં રહે. એ તમારા માટે ઊભું નહીં રહે, વસ્તુ આની આ જ છે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એ વેબ પેજની અંદર લખીને પૂરું કરી દેશે. વેબ પેજની અંદર જો કશું લખાતું નથી, ત્યાં ખાલી મેસેજ જ આવે છે. એલર્ટ દ્વારા મેસેજ જ દેખાય છે, પણ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ દ્વારા વેબ પેજમાં કંઈક લખી શકાય છે. જોઈએ અને રન કરીએ, એ તમને ખ્યાલ આવશે. આ મેસેજ બોક્સ આવ્યો એટલે એલર્ટ ફંક્શનથી આવ્યું, આ પણ એલર્ટ ફંક્શનથી આવ્યું. પણ જો અહીંયા આગળ આ મારો પ્રથમ જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ છે, એટલે વેબ પેજની અંદર કંઈક લખ્યું, કયા વિધાન દ્વારા? ડોક્યુમેન્ટ ડોટ રાઇટ દ્વારા. અને હવે અહીંયા આગળ તમારે લાઈન ડ્રો કરવાની હોય, તો અહીંયા તમારે BR ટેગ બતાવવો પડે છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ BR ટેગ બતાવવો પડે, જેથી નવી લાઇનમાં મેસેજ લખાશે.
જોઈએ અહીંયા તો જો નવી લાઇનમાં મેસેજ લખાયો બરાબર છે એટલે તમારી તમારો જે વેબ પેજ છે એની અંદર જ્યારે તમારે કોઈ મેસેજ લખવા હોય તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામના વિધાનનો ઉપયોગ કરવો પડે બીજું સ્ટેટમેન્ટ છે કન્ફર્મ કન્ફર્મ ફંક્શન એલર્ટ કરતાં થોડું એડવાન્સ ફંક્શન છે બંનેનું કાર્ય એક સમાન જ છે એટલે કે મેસેજ અને વેરિયેબલની કિંમત કન્ફર્મ ફંક્શન બોક્સમાં પણ એવી જ રીતે ડિસ્પ્લે કરે છે પરંતુ બોક્સની અંદર કેન્સલ બટન ડિસ્પ્લે કરે છે અને એટલા માટે કન્ફર્મ ફંક્શન જ્યારે ઉપયોગમાં લેવાશે જ્યારે યુઝરનો મેસેજ દર્શાવ્યા પછી યુઝર જે બટન ઉપર ક્લિક કરે તેના આધારે કોઈ આગળની પ્રક્રિયા કરવાની હોય ત્યારે જ આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવશે ઉદાહરણ તરીકે એલર્ટની અંદર કન્ફર્મ આર યુ શ્યોર તો ઓકે આપો એટલે થઈ જ જાય પણ અહીંયા આગળ જો તમે કન્ફર્મ ફંક્શન મૂકો તો એની અંદર ઓકે અને કેન્સલ એમ બે બટન બતાવે ઓકે અને કેન્સલ એમ બે બટન બતાવે જો યુઝર ઓકે બટન ઉપર ક્લિક કરશે તો જ કન્ફર્મ ફંક્શનનો ઉપયોગ આઉટપુટ એલર્ટ ફંક્શનના ઇનપુટ તરીકે જશે જ્યાં નવું એક એલર્ટ બોક્સ ડિસ્પ્લે થશે જેમાં ટ્રુ એવો મેસેજ દેખાશે અને એ જ રીતે જો યુઝર કેન્સલ બટન ઉપર ક્લિક કરશે તો એલર્ટ બોક્સમાં ફોલ્સ એવો મેસેજ દેખાશે કન્ફર્મ ફંક્શન તમને આ રીતે મેસેજ બતાવે છે ઓકે અને કેન્સલ જો અહીંયા આ રીતે લખી શકાય નીચેનું કાઢી નાખ્યું છે કન્ફર્મ એલર્ટ ફંક્શન હવે તમે જ્યારે રન કરશો ત્યારે તમને લખ બતાવવામાં આવશે આ મારો પ્રથમ જાવાસ્ક્રિપ્ટ નો પ્રોગ્રામ છે ધીસ ઇઝ સીઝ ઓકે ઓકે જુઓ ખ્યાલ આવ્યો તમને ફરી એક વખત આ મારો પ્રથમ જાવાસ્ક્રિપ્ટ નો પ્રોગ્રામ છે આ કન્ફર્મ સ્ટેટમેન્ટ દ્વારા મને મેસેજ મળ્યો અને અહીંયા ઓકે અને કેન્સલ આવ્યું હું અહીંયા ઓકે દબાવીશ
तो मने फरी एक वक्त मैसेज आवशे ट्रू, मने ट्रू एटले ओके ओके दबाव्यु एटले एनो मतलब मने थयो ट्रू, अने फरी एक वक्त एलर्ट फंक्शन अमल में आव्यु, अने जो हूँ कैंसल दबावीश तो मने फॉल्स एवो मैसेज मळशे। तो आ एलर्ट फंक्शन छे। तो एमा आपणे शुं कर्युं छे, तो एनी अंदर एलर्ट फंक्शन नी अंदर कन्फर्म मैसेज लख्यो, एलर्ट फंक्शन नी अंदर कन्फर्म नामनु फंक्शन उपयोग में लीधेलु छे। आगळनु फंक्शन जोईए, प्रॉम्प्ट फंक्शन। मित्रों प्रॉम्प्ट फंक्शन जे छे ते हमेशा कोई किंमत तमारी पासेथी स्वीकारे छे अने जे ते वेरिएबल ने प्रोवाइड करे छे। જોઈએ એલર્ટ અથવા તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં વેલ્યુ ઓફ એક્સ ઇઝ પછી હું મેસેજ લખીશ ડબલ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર ધ વેલ્યુ ફોર એક્સ, બરોબર ધ્યાન આપજો। અને અહીંયા ફરીથી એલર્ટ ફંક્શન લખીશ, એલર્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં વેલ્યુ ઓફ x is 0x, બરોબર ધ્યાન આપજો। અહીંયા આગળ હું એને રન કરું છું, તો જો મને એમ પૂછે છે વેલ્યુ ઓફ x is, હું અહીંયાથી 90 વેલ્યુ આપું છું અને ઓકે આપું છું, પણ મેસેજ એને શું છાપ્યો ભાઈ? મેસેજ તો એને એમ છાપ્યો કે વેલ્યુ ઓફ x ઇઝ 20, x ની કિંમત હજી પણ બદલાઈ નથી। કેમ એવું થયું ભાઈ? એવું એટલા માટે થયું કે પ્રોમ્પ્ટ દ્વારા જે કિંમત આવી એ આપણે કોઈ વેરિયેબલમાં કેચ કરી નથી, એને ગ્રહણ કરી નથી, અને એટલા માટે અહીંયા તમારે લખવું પડે x બરાબર પ્રોમ્પ્ટ, અને જે વેલ્યુ આવે એ હવે તે x માં જશે, જે વેલ્યુ તમે આપશો અથવા જે વેલ્યુ બહારથી તમે ઇનપુટ કરશો એક્સમાં જશે, અને એ જ વેલ્યુ તમને અહીંયા આગળ એ બતાવશે, એ વેલ્યુ તમને અહીંયા આગળ બતાવશે। તો જોઈએ આને, એન્ટર ધ વેલ્યુ ઓફ એક્સ, અહીંયા આગળ હું વેલ્યુ આપું છું 999 અને અહીંયા ઓકે આપું છું। તો હવે મને એલર્ટ મેસેજ કયો આપ્યો? વેલ્યુ ઓફ એક્સ ઇઝ 999, બરાબર છે? તો આ રીતે જો આ જે છે ને અહીંયા આગળ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખ્યું છે એટલે તમને એવું બતાવે છે, અહીંયા હું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખી દઉં તો તમારે એલર્ટ રાખવાની જરૂર નહીં, ડબલ્યુ આર આઈ ટી ઈ અને વેલ્યુ ઓફ એક્સ ઇઝ નાઉ
वेल्यू ઓફ x ઇઝ 20 એન્ડ નાઉ ધ વેલ્યુ ઓફ x ઇઝ 89. તો આ રીતે ત્રણ ફંક્શન આપણે ઉપયોગમાં લીધા કે જે તમને ઇનપુટ અને આઉટપુટ ટૂલ્સ માટેના જુદા જુદા પ્રકારના ફંક્શન્સ છે. જોઈ લઈએ એક વખત. તો આ જે છે તે બેઝિક કન્સેપ્ટ, એટલે કે તમારા જાવાસ્ક્રિપ્ટનો ખૂબ જ બેઝિક કન્સેપ્ટ છે. મેં એને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મને ખ્યાલ છે